ધાનેરા તાલુકાના સોતવાડા ગામેથી 2 મહિના અગાઉ ગુમ થયેલ બાળક મળી આવતા પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ. ધાનેરા તાલુકાના ગામે સોતવાડા રહેતો વિક્રમ પાટણ ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યો હતો અને આજથી 2 મહિના અગાઉ વિક્રમ હોસ્ટેલમાંથી લાઇબ્રેરીએ જવાનું કહી સાયકલ લઈને નીકળી ગયો હતો અને તે બાદ તે ન મળી આવતા પરિવારજનો તેમજ હોસ્ટેલ સંચાલકો પાટણની બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને ત્યાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ 2 મહિના કરતાં વધુનો સમય વીતવા છતાં વિક્રમની કોઈ જ ભાર ન મળતા વિક્રમના પરિવારજનોએ મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયા સમક્ષ તેમની આપવીતી જણાવી હતી. ત્યારે મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ઘટના વિક્રમ સુધી પહોંચી હતી અને આજે 2 મહિના કરતાં પણ વધુ સમય બાદ વિક્રમ અમદાવાદ ખાતેથી મરી આવતા પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વિક્રમ મરી આવતા પરિવારજનોએ મીડિયા અને ગ્રામજનોને પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. વિક્રમને શોધવા માટે વિવિધ સંસ્થાઓ પણ આગળ આવી હતી અને વિક્રમને શોધવામાં સંગીતાબેન તેમજ તેમની ટીમને સફળતા મળતા વિક્રમના પરિવારજનોએ સંગીતાબેનનું પણ સ્વાગત કર્યું હતું. વિક્રમ કેવી રીતે ગાયબ થયો અને 2 મહિના સુધી તે ક્યાં રોકાયો તે પણ એક મોટો સવાલ છે. તેને લઈ તમામ લોકો વિચારી રહ્યા છે કે ક્યાં ગયો હતો અને કેમ ગયો હતો. હવે આ સમગ્ર ઘટના તમે સાંભળો વિક્રમના મોઢે. વિક્રમને ભણવાનું પસંદ ના આવતા તે ભણતરથી દૂર રહેવા માટે જતો રહ્યો હતો અને તે બાદ તેને સાયકલ પર લાંબી મુસાફરી કરી હતી અને તે બાદ તે એક તબેલામાં નોકરી અર્થે રહ્યો હતો અને ત્યાં એક પશુ ચિકિત્સક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને લઈ આ બાળક ગુમ થયેલો છે તેવી વાત કરી હતી અને સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરતા એમના પરિવારજનો સહિત પોલીસ વિક્રમને લેવા માટે અમદાવાદ ખાતે પહોંચી હતી અને ત્યાંથી વિક્રમને લઈ પાટણ ખાતે આવી અને તે બાદ ધાનેરા વહેલી સવારે ધાનેરાના સોતવાડા ગામે ઘરે લઈ આવ્યા હતા. ત્યાં તેઓ પરિવારો વિક્રમને જોઈ ખૂબ જ ખુશ થયા હતા અને વિક્રમને જોઈ પરિવારજનોની આંખો ભરાઈ આવી હતી. સુરેશ ગલચર, જેડેશ્રી, બનાસકાંઠા. હું પાટણથી લાઇબ્રેરીના બોને હોસ્ટેલથી નીકળ્યો હતો અને મારે ભણવાની ઈચ્છા નહોતી એટલે મારે ભણવાની ઈચ્છા નહોતી તેથી હું ત્યાંથી નીકળી ગયો હતો. હું પહેલાં ચાનસમાં ગયો હતો. ચાનસમાં મને કેનાલનો રસ્તો મળતા હું કેનાલ પર ચડી ગયો હતો. કેનાલથી મોઢેરા ગયો હતો. મોઢેરા સૂર્ય મંદિરને દર્શન કરવાથી ત્યાં ગયો હતો. મારા જોડે ટિકિટના પૈસા ન હોવાથી ત્યાંથી પાછો આવ્યો અને ત્યાંથી રિટર્ન કેનાલ પર ગયો. ત્યાંથી મેં પહેલી રાત કડીમાં ગુજારી હતી. વહેલી સવારે હું પાછો કેનાલ પર જતો રહ્યો હતો. તેના બીજા દિવસે હું અમદાવાદમાં ગયો હતો. ત્યારે મેં અમદાવાદમાં 2 રાત ગુજારી હતી. તેના પછી હું ભાવનગર ગયો હતો. ભાવનગર વચ્ચે જતા ધંધુકામાં મને 1 રાત ગુજારી હતી અને બીજા દિવસે ભાવનગર ગયો હતો. ભાવનગરના બીજા સવાર પડતા જ ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યાંથી નીકળીને સીધો અમદાવાદમાં આવ્યો હતો. અમદાવાદમાં આવીને હું મારા એલિસ બ્રિજ જોડે જીવન ગુજરાત કરતો હતો. ત્યાં મેં 30 દિવસ જેટલા ગુજારણ મારું કર્યું. ત્યાંથી હું એક દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવાનો વિચાર થયો કેનાલ પર ગયો હતો. તે વચ્ચે મને ભીખાભાઈ મળ્યા હતા, જેમને મેં પૂછપરછ કરતા મેને તેમને અનાથ થવાનું જણાવ્યું હતું. અત્યારે તેમણે મને નોકરી ઉપર રાખ્યો હતો. તેમાં ખાલી મારે ફક્ત ખાલી દૂધની થેલી પેક કરવાની આવતી હતી, બીજું કશુંમાં કરવાનું તો આવતું. થોડા દિવસો પછી મારો વિડીયો વાયરલ થયો હતો. તેમાં એક ડૉક્ટર અમારા તબિયતે આવ્યા હતા, તેમણે મને વિડીયો બતાવ્યો હતો. તેથી પછી વિક્રમ ઘરે આવી ગયો એની મને સૌથી વધારે ખુશી છે. એના વડીલો, એના મા બાપો, એના ઈષ્ટદેવ બધાના આશીર્વાદથી આજે વિક્રમ ઘરે આવી ગયો. અને આજે હું વિક્રમ જોડે કમિટમેન્ટ લઉં છું મીડિયા સામે કે ક્યારેક કોઈ દિવસ ક્યારેક કોઈ પરિવારથી ક્યારેક કોઈ પણ પરિસ્થિતિ આવે ઘર નહીં છોડે. વિક્રમ ઘર નહીં છોડે ને, બસ એ વિક્રમ ઘર નહીં છોડે. આજે મારી મને મારી સફળતા મળી. આજે પણ આજે 20 દિવસથી સતત હું દોડી રહી છું આ કેસમાં અને આજે મને સફળતા મળી એનું દેવ્યા આ લોકોનું છે. આશીર્વાદ મારે કોઈનું મારું નથી પણ હું એક
મીડિયા વાળા, મેઇન મીડિયા વાળા, કે જે મીડિયા વાળા મને ખરેખર સપોર્ટ કર્યો, અને આજે હું જે પણ છું આ છોકરો મળ્યો તો મીડિયા થકી જ મળ્યો છે, બાકી કોઈની અમારે એ નથી. સૌથી વધારે મીડિયાના બધાના આશીર્વાદો, એના ગામના સરપંચના ત્યાંના બધાના આના આશીર્વાદ. મેઇન એક વસ્તુ એ છે, હું સંગીતા ભટ્ટ અમદાવાદથી વિક્રમને ગોતવામાં અને સફળતા મને મળી છે, બસ બીજું કાંઈ હું કહેવા નથી માગતી. ખૂબ સાહેબ જીકો ગરીબાઈ ખૂબ સાહેબ આદિલ સાહેબ ખૂબ સુવેર આદિલ સાહેબ મારાનું ખૂબ ગુણ જણે આખી વસ્તી મજૂરી મારા માટે એને સાહેબ ખૂબ ખૂબ એને ભગવાન આશીર્વાદ ખૂબ ખૂબ એને સાહેબ આભાર માનું. ખૂબ સાહેબ એનું આદિલ આખા ગોમે મારાનું આખી વસ્તી ખૂબ મારા માટલી મજૂરી કરી ખૂબ હાથ નથી વિતાવી સાહેબ બધું હું ભગવાનને એના એનાથી વિનંતી કરું કે શું ખૂબ ખૂબ એને ભગવાનને કે ઉંમર આપે ખૂબ બહાદરી ખૂબ બી માવી દર એટલું દુઃખ હતો કે હર માણસને એટલું કહેવું કે એવી મજૂરી કરતા રહેતો તો બહાદરી ભલું થશે, તમને ભગવાન ખૂબ લાંબી ઉંમર આપશે, તમારી ભગવાન કોકેનો બદલો દેશે, ખૂબ ખૂબ તમને આનંદ થશે. ભગવાનને એ જ પ્રાર્થના કરો કે કોઈ એવી ભવિષ્ય કોઈ ખીસો બીજો બને તો એવી મજૂરી કરતા રહેતો બહાદરી એનો માવી દર ખુશ થશે તો એનો બદલો તમને ભગવાન આપશે. ખૂબ ભગવાનને તમે ખૂબ ને ખૂબ મારા વિશે એટલી મજૂરી કરી બહાદરી ખૂબ ખૂબ આનંદ ખૂબ ભગવાન તમને મારે વિનંતી કરું કે હું તમારા હાથ જોડી તમે ભગવાન હારા મારો બદલો.